નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો વિષય છે આજનો આપણો પર્યાવરણ આસપાસ ધોરણ પાંચ સેમેસ્ટર બે પાઠ બાર જો આ ખૂટી જાય તો વિદ્યાર્થી મિત્રો તમને ક્યારેક છે કોઈ જગ્યાએ મુસાફરી કરતા હોય અને એ મુસાફરી દરમિયાન તમને છે કોઈક વાહનો જોવા મળતા હોય વાહનોની અંદર જોઈએ તો કે સ્કૂટર છે બસ છે રિક્ષા છે આવું તમે બધું જોયું હશે અને એની અંદર તમે જોયું હશે કે આ વાહનો ચાલતા કેવી રીતના હશે બરાબર જોઈએ તો કે સ્કૂટરમાં આપણે જે ઈંધણ તરીકે શું નાખીએ છીએ તો કે પેટ્રોલ નાખીએ છીએ બરાબર છે એવી જ રીતના જો રિક્ષા હોય તો રિક્ષામાં ઈંધણ તરીકે શું નાખીએ છીએ ડીઝલ નાખીએ છીએ બરાબર એવી જ રીતના કોઈ આગગાડી છે આગાડીમાં ઈંધણ તરીકે આપણે શું વાપરીએ છીએ કોલસા વાપરીએ છીએ બરાબર તો આવી રીતના છે આપણે આધુનિક વર્તમાન સમયની અંદર આપણે છે એલપીજી અને સીએનજી બરાબર એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે એલપીજી અને સીએનજી એવા વગેરે છે એ આપણે વાપરીએ છીએ તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમે કોઈ રસ્તાની અંદર જતા હોય તમને છે લાલ લાઇટ જોવા મળતી હોય ઘણી વખત છે એ તમે કોઈ રોડ ઉપર જતા હોય તો રોડ ઉપર છે એ લાઇનિંગ દોરેલી હોય સફેદ લાઇનિંગ દોરેલી હોય જેને જીબ્રા કોશિંગ કહીએ છીએ આવી વસ્તુઓ છે એ તમે જોતા હોય અથવા તો તમે ટ્રાફિક સિગ્નલો પણ જોયા હશે એની અંદર ત્રણ રંગની લાઇટ જોવા મળતી હોય કઈ કઈ તો કે લાલ લીલી અને પીળી બરાબર તો આપણે છે આપણે આ પાઠની અંદર એ જ વસ્તુ આપણે જોવાની છે કે જો આ ખૂટી જાય તો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર બાર આજે અમે શાળામાંથી અડાલજની વાવ એ ઉજાણીએ જવાના હતા જો એ અમદાવાદથી આશરે અઢાર કિલોમીટર દૂર આવેલી છે અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા એમાં અમારામાંથી કેટલાકે સાયકલ કેટલાકે બસ કાર મોટર સાયકલ વધુ છે એ ગણતા હતા ઇબ્રાહમ કે જે સાયકલ ગણતો હતો તે ઝડપથી કંટાળી ગયો આ હાઈવે ઉપર થોડીક જ સાયકલ એને જોવા મળેલી પછી તો કે એણે સિગ્નલ પણ જોયું સિગ્નલ એટલે કે ચિત્રની અંદર તમને દેખાય છે આ સિગ્નલ છે બરાબર લાલ પીળી અને લીલી લાઈટવાળું તો એ સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી દીધી તે મોટું ક્રોસિંગ હતું અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા રાવણોમાંથી મોટા મોટા છે વર્ણનો અવાજ પણ સંભળાતો હતો કેટલો ધુમાડો નીકળતો હતો કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ છે ઉધરસ એટલે કે ખાંસી ખાતો હતો મેં કંઈક જાણીતી ગંધ મને પારખાણી મને યાદ આવ્યું કે આવી ગંધ છે પિતાજીના ટ્રેક્ટરમાં આવતી હતી બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે છે એ આ વસ્તુ આપણે જોઈ બરાબર તો તમે ક્યાં ક્યાં વાહનો જોયા હતા તો કે બસ છે સ્કૂટર છે રિક્ષા છે સાયકલ છે મોટર છે ટ્રક છે આવી ઘણી વસ્તુઓ જોઈએ તો નીચેના બધા પ્રશ્નોના છે આપણે થોડાક વિચારવાના છે બરાબર તો ઘણી વખત છે આપણે વિદ્યાર્થી મિત્રો પેટ્રોલ પંપ ઉપર જતા હોઈએ છીએ બરાબર તો પેટ્રોલ પંપની અંદર આપણે જોઈએ છીએ તો કે થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી ત્યાં ખૂબ જ લાંબી લાઇન હતી એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની બાજુમાં જોવા લાગ્યા ઘણા મોટા મોટા પાટિયા અને પોસ્ટરો પણ અમે ત્યાં જોયા બરાબર જેની અંદર શું જોયું તો કે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં એ પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતની અંદર આવે છે તમારા બાળકો માટે તેને બચાવો દરેક ટીપું વધુ સમય ચાલે તેમ આપણે કરવું જોઈએ જ્યારે તમે કાર લઈને ઊભા હોય ત્યારે એનું એન્જિન બંધ કરો આવું ઘણું બધું લખેલું હતું અને આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ જોયા તો એ સમયે પેટ્રોલના ભાવ અડસઠ ચોસઠ રૂપિયા લીટર હતું અને ડીઝલ અડસઠ રૂપિયા લીટર હતું અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હશે અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એ કાકા હતા એ કાકાને પૂછવામાં આવ્યું બરાબર હં પૂછવામાં આવ્યું કેવી રીતના પૂછવામાં આવ્યું તો એ જુઓ તો કે ઈબ્રાહીન કાકા આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ તો કાકા કે જે જમીનમાં ઊંડેથી ખૂબ જ ઊંડેથી આપણે મેળવીએ છીએ તો એક મંજુ નામની છોકરી પૂછીએ છીએ પરંતુ તે કી ત્યાં કેવી રીતના બને છે તો કાકા તે પ્રાકૃતિક રીતના બને છે પરંતુ ખૂબ જ ધીમે તે માણસો દ્વારા કે યંત્ર દ્વારા બનતું નથી ઇબ્રાહીમ તે તો પછી આપણે તેને ખોદવાની જરૂર કેમ નથી ખરીદવાની કેમ જરૂર નથી આપણે તેને આપણી જાતે જ બો બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ લઈ શકીએ ને તો કાકા કે તે દરેક જગ્યાએ જોવા મળતું નથી પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ જોવા મળે છે તેને જમીનની બહાર કાઢવા માટે અને એને એ જે મળે છે એને શુદ્ધ કરવા માટે રિફાઈનરીઓ પણ રાખવામાં આવેલી છે તો ભારતમાં કયા કયા ક્ષેત્રની અંદર આપણે જોઈએ બરાબર કે પેટ્રોલિયમ છે એ ખનીજ તેલ ટૂંકમાં મળી આવે છે તો કે અસમ છે અરુણાચલ પ્રદેશ છે પશ્ચિમ બંગાળ છે ગુજરાત છે મહારાષ્ટ્ર છે આંધ્રપ્રદેશ છે વગેરે ક્ષેત્રની અંદર આવા તેલીય ક્ષેત્રો આવેલા છે પછી જમીનમાંથી મળતા પેટ્રોલિયમ આપણે શું શું મળે છે તો તે જમીનમાંથી પેટ્રોલ કેરોસીન ડીઝલ એલપીજી ગ્રીસ વગેરે ખનીજ તેલને બીજું શું કહેવાય તો કે ખનીજ તેલ જ્યાં પૃથ્વીના પેટાળમાંથી આપણે મળે છે એને આપણે પેટ્રોલિયમ તરીકે ઓળખીએ છીએ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધઘટ થતી જોવા મળે છે કઈ રીતના થાય તો કે પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઓછું થાય તેની સામે એનો વપરાશ વધારે થાય માટે પેટ્રોલ અને ડીઝલમાં વધઘટ થતી જોવા મળે છે પછી તમે જોતા હોશો કે પેટ્રોલ અને ડીઝલ છે બરાબર એનો આપણે છે એ કાળજીપૂર્વક છે વાપરવા જોઈએ કારણ કે આજના આધુનિક યુગમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ વધી ગયો છે અને જેમ તેમ જોતાં એમ કહી જોતા જોઈએ એવી રીતના કહીએ તો કે આપણે આગામી પચાસ વર્ષ સુધી ચાલે છે તેટલો જ ખનીજ તેલ જમીનની અંદર બાકી રહ્યો છે પેટ્રોલ અને ડીઝલ જેટલું ઝડપથી વપરાય તેટલું ઝડપથી જમીનમાં બનતું નથી જમીનની અંદર બનતા તેને લાખો વર્ષ લાગે છે માટે આપણે પેટ્રોલ અને ડીઝલનો બચાવપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ બરાબર ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો તમને એવી એવી વાત અહીંયા કરે છે દિવ્યા શું પેટ્રોલ ખૂબ ખૂટી જવા આવ્યું છે પોસ્ટરમાં કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી કાકા કહે છે કે આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ તેટલું ઝડપથી તે બનતું નથી અને બનતા લાખો વર્ષ લાગે છે જમીનની અંદર તેને બનતા લાખો વર્ષ લાગે છે ઇબ્રાહિમ જો ઓઇલ ખૂટી જશે તો વાહનો કેવી રીતના ચાલશે મંજુ થી મેં ટીવી પર જોયું હતું કે જે વાહનો સીએનજી સીએનજીથી ચાલે છે તેમાં ઓછો ધુવાળો કરે છે હાજ એ પ્રદૂષણ ફેલાતું નથી બરાબર કે સીએનજી વાહનોથી પ્રદૂષણ ફેલાતું નથી સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ બરાબર તો કાકા હસે છે તે પણ જમીનની નીચેથી જ આવે છે તે પણ મર્યાદિત છે દિવ્યા વાહનો ચાલતા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે મેં વિદ્યુતથી ચાલતી મોટર સાયકલ પણ જોઈ છે આપણે કંઈક કરવું જોઈએ નહીં તો આપણે બધા મોટા થઈશું ત્યારે મુસાફરી કેવી રીતના કરશું દિવ્યા કહે છે જો રસ્તા પર વાહનો પણ ઓછા થઈ જશે મારા દાદી ખુશ થશે તે કહે છે કે જો વાહનો વાહનો કીડીઓની જેમ લાઈનમાં ઊભા છે તમે મોટા થશો ત્યારે તો શું થશે મંજુ જો આ કારમાં ફક્ત બે જ લોકો બેઠા છે અને આ બધા બસનો ઉપયોગ કરતા નથી ઇબ્રાહિમ તેનાથી પેટ્રોલ બચશે એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે મંજુ જ્યારે હું મોટી થઈશ ને ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કારને શોધીશ પછી આપણે તે ખૂટી જશે એની ચિંતા પણ કરવી પડશે નહીં આપણે જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરશું કારણ કે સૂર્ય ઉર્જા છે એ અખૂટ ઉર્જા સ્ત્રોત છે માટે હવે પૃથ્વીમાંના ખનિજોની વાત કરવામાં આવે તો કે પૃથ્વીમાં પેટાળમાંથી ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી પણ વૈજ્ઞાનિકોને તેને શોધવા માટે કેટલાક યંત્રો બનાવ્યા છે પછી પાઇપલાઇનો યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે આ ઓઇલ એકદમ ગંધવાળું જાડું અને ઘેરા રંગનું પ્રવાહી હોય છે તેની અંદર ઘણી બધી અશુદ્ધિઓ ભળેલી હોય તેને સાફ કરવા માટે રિફાઇનરી પણ વાપરવામાં આવે છે તેને રિફાઇનરી વિશે તમે સાંભળ્યું હશે આપણે આ પેટ્રોલમાંથી કેરોસીન ડીઝલ પેટ્રોલ એન્જિન ઓઇલ વિમાન માટેનું ઇંધણ બધું મેળવી શકીએ છીએ શું તમે જાણો છો એલપીજી વિશે એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ વેક્સ કોલ્ટા કોલ્ટાર પછી ગ્રીસ વગેરે બધું તેમાંથી જ મળે છે તે બધી બીજી વસ્તુઓ પ્લાસ્ટિક અને પેન્ટ્સ બનાવવા માટે વાપરવામાં આવે છે મેં ઇંધણ બચાવવા માટે વિચાર વિશે વિચારવાનું ચાલુ કર્યું મને યાદ આવ્યું છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈ કામ કરે ને ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે કેટલું બધું નુકસાન થતું હશે જ્યારે હું ઘરે જઈશ ને ત્યારે પિતાજીને વાસ્તુઆની આ જાણ કરીશ બધા વાહનો સાનાથી ચાલે છે તો કે પેટ્રોલ છે ડીઝલ છે એવી રીતના ચાલતા હોય છે બરાબર તો આવી રીતના છે જો વાહનોની સંખ્યા વધતી જાય બરાબર તો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે કેમ કે ટ્રાફિક વધે વડીલો સાથે છે એ વાતો કરતા હોય બરાબર આપણે ઘણા વખત કહેતા હોય કે જ્યાં જગ્યાએ જવું ન હોય ત્યાં વાહનો ન લઈ જવાય ચાલીને જવું બરાબર તો આવી રીતના છે આપણે જે કંઈ આપણા ઈંધણો છે એની આપણે બચત કરવી જોઈએ તો અહીંયા આપણે ચાર્ટ આપેલો છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતના ફેરફાર થાય છે તે બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ એક સરસ મજાનું કોષ્ટક અને ચિત્ર આપેલું છે કે જે આપણે ઈંધણ બચાવો અને તેને આદત બનાવો જો અહીંયા આપેલું છે ડ્રાય ક્લીન માટે પછી પ્રકાશ માટે પછી કાર ટ્રેક્ટર અને વિમાન માટે ઊંધણ જે વપરાય છે તે પછી કેરોસીન અને એલપીજી છે આપેલું છે યંત્રો ચલાવવા માટે આપેલું છે પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે ઇંધણનો ઉપયોગ થાય છે બરાબર વગેરે આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેટ્રોલની એક વાત છે ચૂલા માટેના લાકડા જુઓ તો કે દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી દરરોજ તે ઘણા બધા કલાકો સુધી ચૂલા માટે લાકડા વીણવા જતી હતી તેની દીકરી પણ તેને મદદ કરતી છેલ્લા ત્રણ મહિનાથી તેને ખાંસી થઈ હતી લીલા ભેજવાળા લાકડા સળગતા માટે ધુમાડો થતો હતો પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ નહીં જ્યાં ખોરાક ખરીદવા પૂરતા પૈસા પણ નહોતા ત્યાં લાકડું ખરીદવા પૈસા ક્યાંથી હોય બરાબર તો અહીંયા છે તમે ક્યારેય સૂકા લાકડા વીણા છે નહીં કેમ કે ગાયના છાણા હોય છે છાણાના પણ છાણના છે પણ એ છાણા બનાવવામાં આવે છે તે કેવી રીતના બનાવવામાં આવે છે તો કે ગાયનો જે છાણ છે એની અંદર ભૂસું ભેરવવામાં આવે છે ઘઉંનું બરાબર પછી એને થાપવામાં આવે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં એને સૂકવવામાં આવે છે અને પછી એને સળગાવવામાં આવે છે તમે કોઈને જ જાણો છો કે ચૂલો સળગાવવા માટે લાકડા અને સૂકા પાંદડા વીણતા જોયા હશે હા આપણે જોયા છે તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો જો અહીંયા બે નાવિક છે એ છાણા બનાવતા આપણે નજરે પડે છે હં પહેલાં આપણા દેશમાં આશરે બે તૃતીયાંશ લોકો છે છાણા લાકડા અને સૂકા દાંડના વગેરેનો ઉપયોગ કરતા હતા પરંતુ આ બધું ફક્ત રસોઈ બનાવવા નહીં પરંતુ ગરમી મેળવવા માટે પણ કરતા હતા પાણી ગરમ પણ કરવા માટે પ્રકાશ મેળવવા માટે વપરાતું ઘરના બીજા કામો અન્ય વસ્તુ માટે કેરોસીન એલપીજી કોલ વીજળી પણ વાપરવામાં આવતી હતી જો મિત્રો અહીંયા એક સ્તંભાલખ આપેલું છે કે વીસ વર્ષમાં બળતણમાં થયેલો કેટલો બધો બદલાવ બરાબર એ પણ આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે એક ચર્ચા વડીલો પાસેની જાણકારી કે જ્યારે આપણે નાના હતા તે સમયે રસોઈ બનાવવા માટે ઘરમાં શું લેવા ઉપયોગમાં લેવામાં આવતું હતું કે ચૂલા ઉપર રસોઈ થતી હતી બરાબર પછી તો કે તમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં રસોઈ બનાવવા માટે કયા કયા બર્તનનો ઉપયોગ હોય હતો કે એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ બરાબર છે ત્યાર પછી દસ વર્ષ પછી કયા બળતરનો ઉપયોગ વધશે અને કયા બળતનનો ઉપયોગ ઘટશે સૂર્યપ્રકાશ છે એના ઉપર રસોઈ બનાવવામાં આવશે હજી ઘણા ઘરોની અંદર અથવા તો ઘણા સિટીઓની અંદર આપણે જોતા હોઈએ મોટી મોટી પ્લેટો લગાવવામાં આવેલી છે જેના કારણે આપણે વીજળીની પણ બચત કરી શકીએ છીએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ પાકની અંદર આપણે જોઈએ તો કે વાહનોમાંથી આવતા ધુમાડામાં આપણે છે ઘણી વખત શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થતી હોય બરાબર તો એ નો થાય તો માટે શું કરવું જોઈએ તો કે કેવી કેવી મુશ્કેલીઓ પણ થતી હોય તો કે વાહનો ધુમાડમાંથી એક તો ઉધરસ ખાંસી આવવા લાગે છે માથામાં દુખવા લાગે આંખમાં બળતરા થાય પછી ફેફસા સંબંધી રોગોના ભોગ બનીએ છીએ હવામાં પ્રદૂષણ ફેલાય શિયાળાના ધુમાડાને લીધે ગુંગડામણ થાય ધુમ્મસ જોવા મળે છે સ્પષ્ટ સામે દેખાતું નથી જેના કારણે અકસ્માત થાય છે આવી બધી આપણે મુશ્કેલીઓ થાય પછી તો કે ઘણી વખત આપણે જોતા હોય વાહન લઈને જતા હોય ખૂબ જ ટ્રાફિક થતી હોય તો જેના કારણે હોર્ન વગાડે હોર્ન વગાડે તો જેના કારણે કેવી મુશ્કેલી થાય તો કે માથામાં દુખે માનસિક તાણ થાય અણગમો કાનમાં ધાક પડી જાય લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવામાં આવે તો બહેરાશ પણ થાય સ્વભાવ ચીડિયો બની જાય રાત્રિના સમયે હોર્નના ઘોંઘાટથી નજીકમાં રહેતા લોકો છે એ ઊંઘ પણ સારી રીતના કરી શકતા નથી પછી જોતા વિદ્યાર્થી વાહનને ઝડપથી અંકારવા આપણે કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે તો કે ઝડપથી હંકાર પેટ્રોલ કે ડીઝલ વધુ વપરાય છે અકસ્માત થાય જેનાથી વાહનો મુસાફરી કરનાર બંને ભોગ બની જાય વ્યક્તિ પોતાની જાન પણ છે એ ગુમાવી બેસે છે બરાબર પછી જોઈએ વિદ્યાર્થી જો વાહનોની સંખ્યા વધી જાય તો કેવી મુશ્કેલી થાય તો કે રસ્તા પર ટ્રાફિક વધે હવા અને અવાજનું પ્રદૂષણ થાય લોકોનું સ્વાસ્થ્ય બગડે પાર્કિંગની સમસ્યા વધે અકસ્માત વધી જાય પેટ્રોલ અને ડીઝલની અછત થાય પરિણામે પેટ્રોલ ડીઝલ મોંઘું થાય ને ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ ખૂટી જાય આપણે પેટ્રોલ અને ડીઝલનો કરકર્ષણપૂર્વક ઉપયોગ કરવો શા માટે તો કે આજના યુગમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ વધુ થાય છે તેમ આપણે જોઈએ તો કે આગામી પચાસેક વર્ષો સુધી ચાલે એટલું જ છે કેમ કે જમીનની અંદર છે માત્ર એટલું જ ખનીજ તેલ છે પેટ્રોલ અને ડીઝલ જેટલું ઝડપથી વપરાય એટલું ઝડપથી બનતું નથી તેને બનવા માટે લાખો વર્ષ વધી જાય માટે આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ પછી વાહનોની સંખ્યા વધવાથી ઘણી બધી મુશ્કેલીઓ થાય કેવી કેવી તો કે નજીકના અંતરે આપણે છે એ ચાલીને જવું જોઈએ પછી સાથે નોકરી કરતા લોકોએ વાહનો ભાગીદારી કરવી જોઈએ બરાબર પછી નોકરી ધંધા પર પહોંચવું હોય તો જાહેર વાહનોનો ઉપયોગ કરવો જોઈએ ટ્રાફિકની સમજ વધારવા ટ્રાફિકને જાગૃતિ અભિયાન ચલાવવા જોઈએ પછી તો કે ઈંધણ બચાવવા માટેના સૂચનો કયા કયા તો કે સરકારી બચો બસોમાં વધુમાં વધુ ઉપયોગ સરકારી બચનો બસનો કરવો વ્યક્તિગત વાહનો ઓછા ઉપયોગમાં લેવા રસ્તા પર લાલ લાઈટ હોય ત્યારે વાહનો એન્જિન બંધ કરી દેવું સૌર ઊર્જા એટલે કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો અમુક રસોઈ માટે પણ સૌર્ય ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ બરાબર પછી પેટ્રોલિયમને કાળું સોનું કેમ કહેવાય તો કે પેટ્રોલિયમ છે એ કાળા રંગનું હોય ઘટ પ્રવાહી હોય બરાબર તે સોનાની જેમ જમીનમાંથી મળી આવે છે માટે એને કાળું સોનું કહેવાય અને અસંખ્ય ઉપયોગી વસ્તુઓ પણ મળી આવે છે આમ પેટ્રોલિયમ છે એ ખૂબ જ કિંમતી છે માટે એને કાળું સોનું કહેવાય પછી પેટ્રોલિયમ રિફાઈનરીનું શું કરવામાં આવે છે તો કે પેટ્રોલિયમ છે એ પહેલાં સૌ પ્રથમ કૂવામાંથી મેળવવામાં આવે અને પેટ્રોલિયમ અશુદ્ધ હોય તેને શુદ્ધ કરવા માટે પાઇપ કે ટેન્કર દ્વારા રિફાઈનર સુધી પહોંચાડવામાં આવે ત્યાં છે એનું નિશ્યદન કરી અને જે કંઈ વિવિધ ઘટકો હોય છૂટા પાડવામાં આવે જેમ કે પેટ્રોલ કેરોસીન ડીઝલ પેટ્રોલિયમ વાયુ વગેરે અલગ અલગ કરવામાં આવે પછી જો તમારા ગામ કે નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ ડીઝલ ન મળે તો શું થાય તો કે સ્કૂટર મોટરસાઇકલ કાર વગેરે ચલાવવાનું બંધ થઈ જાય મિલ ફેક્ટરીઓ પણ બંધ થઈ જાય જનરેટર ન ચાલે વેપાર ધંધામાં બંધ થઈ જાય લોકોને દરેક જગ્યાએ ચાલીને જવું પડે અથવા સાયકલ જવું પડે દેશની લાંબા ગાળે આર્થિક નુકસાન થાય પછી તો કે ટ્રાફિકના નિયમો આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો આ એક વસ્તુ મેઇન પોઈન્ટ છે ટ્રાફિકના નિયમો કયા કયા તો કે વાહન હંમેશા રસ્તાની ડાબી બાજુએ જ ચલાવો ટ્રાફિક વધુ હોય ત્યારે વાહનની ઝડપની મર્યાદા ધીમી રાખવી પછી તમારે જે બાજુ વળાંક લેવા હોય ત્યાં ટ્રાફિકની જે કાંઈ સાઈડની લાઇટ હોય એ બતાવી પછી રસ્તા પર વિવિધ સિગ્નલો હોય એ નિયમો અનુસાર જ છે વાહન ચલાવવું પછી રાહદારી માટે રસ્તો જે બનાવવામાં આવ્યો તે જીબ્રા ક્રોશિંગનો ખાસ કરીને એનો ઉપયોગ કરવો જોઈએ બરાબર પછી તમે જોતા હોય કે આપણા સમાજની અંદર આપણે જોઈએ તો કે ઘણી વખત ટ્રાફિકના નિયમો છે એનું ઉલ્લંઘન કરતા હોય કેમ જેમ એરો છે એ જમણી બાજુ વળેલો હોય તો આપણે એ જમણી બાજુ જ વળવું પછી આગળ છે પ્લસની નિશાની આપેલું હોય તો એનો સંકેત તો કે આગળ દવાખાનું છે પછી યુ ટર્ન જેવો આપેલું હોય તો યુ ટર્ન લેવાની મનાઈ છે અને એના ઉપર ક્રોસ કરેલું હોય પછી થોડા થોડા અંતરે છે એ રોડ ઉપર છે એ સફેદ કલાને લીટા કરેલા હોય એને જીબ્રા ક્રોસિંગ કહેવાય એટલે કે તે પરથી રસ્તો ઓળંગવો પછી જમણી બાજુની નિશાની આપેલી હોય વળાંકવાળી અને ઉપર છે એરો આપેલો હોય તો જમણી બાજુ વળવાની મનાય છે બરાબર ત્યાર પછી જોઈએ તો કે ઘણા બધા ઈંધણ બચાવવા માટેના સંદેશ આપતા પોસ્ટર હોય જેમ કે એક ટીપું બચત પછી ભવિષ્ય ભારતનું ખુશાલ પછી ચાર રસ્તા પર ઊભા રહો અને એન્જિન બંધ કરો ઈંધણ બચાવો અને તેને આદત બનાવો તેલ બચાવો અને જીવન બચાવો આવી ઘણી બધી વિદ્યાર્થી મિત્રો આપણે છે એ સ્લોગન છે બોલતા હોઈએ છીએ બરાબર આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો જે બારમો પાઠ છે એ પૂરો થાય છે જો આખૂટી જાય તો આગળ સ્વાધી આપેલું છે સ્વાધિ હોમવર્કની અંદર લખી અને ક્લાસ ટીચરને મોકલવું